કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે ધોરણ 1 માં ગણિત વિષય ભણવાનો છે. બાળકો તમને યાદ હોય તો આપણે ગણિતની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 8 નું સ્વાધ્યાય લખીએ છીએ. યાદ છે ને? તો એમાં આપણો પાર્ટ 3 એટલે કે 3 ભાગ આપણો થઈ ગયા છે. એમાં આપણે શું શું શીખ્યા હતા? તો પાર્ટ 1 માં આપણે 21 થી 50 સુધીની સંખ્યા શીખ્યા હતા. પાર્ટ 2 માં શું કર્યું હતું? ખૂટતી સંખ્યા લખી હતી. ચોરસ માં એનો જવાબ લખ્યો હતો અને મોટી સંખ્યા, નાની સંખ્યા, પછીની સંખ્યા, પહેલાની સંખ્યા લખી હતી. યાદ છે ને? અને પાર્ટ 3 માં શું કર્યું હતું? આપણે કઈ સંખ્યા જોઈ હતી? 31 થી 40 ની. હવે આજે આપણે શું જોવાનું છે? સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 157. શું જોવાનું છે આજે આપણે? સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 157 પર 31 થી 40 ની સંખ્યાનો સ્વાધ્યાય કરવાનું છે. તો બાળકો તમે તમારી ગણિતની સ્વાધ્યાય પોથી કાઢો અને પેન્સિલ કાઢો. ચાલો આપણે શું જોવાનું છે? 31 થી 40 ની સંખ્યા તમને આવડે છે ને? 31, 32, 33, 34, 31 થી 40 ની સંખ્યા. તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 157 પર જુઓ. સૂચના વાંચો. પહેલે શું લખ્યું છે? ખૂટતી સંખ્યા લખો. આ જે તમારે સ્વાધ્યાય પોથીમાં છે એ બોર્ડ પર લખ્યું છે. હું જે રીતે કહું એ રીતે તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં જાતે કેવા અક્ષરે લખવાનું છે? સારા અક્ષરે. તો ચાલો આપણે લખીએ. સરસ. જુઓ શું લખ્યું છે. પહેલું ખૂટતી સંખ્યા લખો. ખૂટતી સંખ્યા એટલે 31 થી 40 ની વચ્ચે જે સંખ્યા આપણને ઘટે છે એ સંખ્યા આપણે લખવાની છે. તો ચાલો જુઓ અહીંયા 31 લખેલા છે. તગડ એકડ 31 લખેલા છે. તો એના પછી શું આવે? ખાલી જગ્યા છે ને, તો એ ખાલી જગ્યામાં આપણે લખવાનું છે. શું આવે? તગડ બગડ 32 લખો. પછી શું આવે? 32 પછી. સરસ. બે તગડા 33 લખો. પછી તગડ ચોગડ 34. 34 પછી શું આવે? સરસ. તગડ પાછળ 35. 35 પછી 36 લખેલા છે. હવે 36 પછી કેટલા આવે? તગડ સાતળ 37. તગડ આઠળ 38. તગડ નવળ 39. અને છેલ્લે શું આવશે? ચોક લઈને મીંડે 40. બરાબર. આ 31 થી 40 ની સંખ્યા આપણે લખી એ રીતે બાજુમાં જો ખાલી જગ્યામાં શું લખશું આપણે? શું આવશે? કે તગડ એકડ 31, 32, 33, 34 લખેલા છે. 35, 36, 37, 38, 39 અને છેલ્લે 40. એ રીતે અહીંયા લખો. 31, 32, 33, 34, 35, 36 લખેલા છે. તો 37, 38 પછી 39 અને છેલ્લે 40. આવી રીતના લખી નાખો બાળકો 31 થી 40 ની સંખ્યા. લખાઈ ગયું. હવે બાજુમાં જુઓ શું લખેલું છે. આપેલ ચોરસમાં જવાબ લખો. આપેલ ચોરસમાં 30 વત્તા 5 બરાબર કેટલા થાય એનો જવાબ અહીંયા આપણે ચોરસમાં લખવાનો છે. તો ચાલો તમને આ આવડે છે ને બાળકો? લખો તો 30 વત્તા 5 બરાબર કેટલા થાય? સરસ. 30 વત્તા 5 બરાબર 35. પછી 30 વત્તા 8 તગડ 8 38 અને 30 વત્તા 6 તગડ 6 36. 30 વત્તા 2 તગડ બગડ 32. આ રીતે લખવાનું છે બાળકો. હવે 30 વત્તા 7 તો તગડ સાતળ 37. બરાબર. આપેલ ચોરસમાં 30 વત્તા 5 બરાબર 35. 30 વત્તા 8 બરાબર 38. 30 વત્તા 6 બરાબર 36. 30 વત્તા 2 બરાબર 32. 30 વત્તા 7 બરાબર 37. આ રીતે લખો.
ચાલો બાળકો પછી નીચે જો તમારા સજ્જક પોથીમાં શું આવ્યું આપણે ખૂટતી સંખ્યા લખી ચોરસમાં જવાબ લખ્યો હવે નીચે 20 નંબર શું લખ્યું છે સૂચના વાંચો મોટી સંખ્યા પર ગોળ કરો ચલો બે માંથી જે મોટી સંખ્યા છે એની ઉપર ગોળ કરવાનું છે આ બે સંખ્યા આપી છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે આપણે શું જોવાનું છે મોટી સંખ્યા તો 31 અને 37 બે માંથી મોટી સંખ્યા કઈ છે બોલો સરસ 31 વધારે કે 37 37 તો 37 તો કરો 37 પર ગોળ હવે 40 અને 33 કયા વધારે છે કઈ સંખ્યા મોટી છે સરસ 40 તો કરો 40 ની ઉપર ગોળ એ રીતે 36 અને 35 સરસ 36 સંખ્યા કઈ છે મોટી છે તો મોટું કરો મોટી સંખ્યા પર ગોળ હવે 38 અને 32 કઈ સંખ્યા મોટી છે 38 સરસ ચલો હવે નીચે વાંચો બરાબર નાની સંખ્યા પર ત્રિકોણ કરો કેવી સંખ્યા જોવાની છે નાની આપણે મોટી જોઈ હવે કઈ સંખ્યા જોવાની નાની તો ચલો આ બેમાંથી નાની સંખ્યા કઈ છે 39 અને 37 કઈ સંખ્યા નાની છે તો કે 37 તો કરો 37 ની ઉપર ત્રિકોણ આ રીતે થઈ ગયું હવે 33 અને 36 બોલો નાની સંખ્યા કઈ છે આમાંથી સરસ 33 તો કરો 2 ડબલા 33 પર ત્રિકોણ 38 અને 34 નાની સંખ્યા સરસ તગડ ચગડ 34 કરો ત્રિકોણ એની ઉપર 32 અને 40 કઈ સંખ્યા નાની છે 32 કરો 32 પર ત્રિકોણ મોટી સંખ્યા પર ગોળ કરવાની છે અને નાની સંખ્યા પર ત્રિકોણ કરવાનો છે થઈ ગયું સરસ ચલો હવે નીચેની તરત પછીની સંખ્યા લખો જો 2 તગડા 33 લખ્યા છે તો એના પછી કઈ સંખ્યા આવે એ સંખ્યા આપણે એને લખવાની છે તો 2 તગડા 33 તો 33 પછી કઈ સંખ્યા આવે સરસ તગડ ચોગડ 34 લખો 37 38 સરસ 38 38 પછી 39 સરસ 32 33 તરત પછીની સંખ્યા લખવાની છે ચલો લખાઈ ગયું હવે નીચેનું તરત પહેલાની સંખ્યા લખો પહેલાની જો આ આગળનું ખાનું ખાલી આવ્યું છે દેખાય તો આપણે શું કરવાનું પહેલાની સંખ્યા એટલે કે તગડ પાછળ 35 ની આગળ કઈ સંખ્યા આવે તે સંખ્યા અહીં લખવાની તો બોલો બાળકો તગડ પાછળ 35 ની પહેલા કઈ સંખ્યા આવે હા તગડ ચગડ 34 લખો હવે 40 તો 40 ની આગળ કઈ સંખ્યા આવે જો તમને ના સમજ પડે ને તો આ જોવાનું આ 40 છે તો 40 ની આગળ કઈ સંખ્યા આવે તો કે 39 છે ને હવે 32 તો 32 ની આગળ આ 32 છે તો 32 ની આગળ કઈ સંખ્યા છે 31 તો લખવાની અહીં 31 પહેલાની એટલે કે આગળની સંખ્યા ચલો 37 37 ની આગળ કઈ સંખ્યા આવે જો આ 37 છે 37 ની પહેલા કઈ સંખ્યા છે 36 તો અહીં લખવાના 36 લખો સરસ ચલો હવે શું છે વચ્ચેની સંખ્યા લખો શું છે વચ્ચેની બે સંખ્યાની વચ્ચે કઈ સંખ્યા આવે તે સંખ્યા લખવાની છે તો 2 તગડા 33 પછી કઈ સંખ્યા આવે તો કે તગડ ચગડ 34 અને 34 પછી 35 ખબર પડે છે ને લખો હવે એ રીતે 38 પછી 39 તો લખો 39 અને 39 પછી 40 હવે 32 32 પછી કઈ સંખ્યા આવે તો કે 33
ને 33 પછી 34 ચલો 36 પછી 37 અને 37 પછી 38 આ શું લખ્યું આપણે વચ્ચેની સંખ્યા ખબર પડી બાળકો લખી નાખો આ રીતે Mm-hmm.